કે
પછી મરની હોય મરનીના માટે પણ કલગી હોય છે પછી જો આ એક પક્ષી તમને આપેલું છે એના માટે પણ કલગી છે એટલે બે થી ત્રણ પક્ષીઓ છે જેના માટે કલગી હોય છે તો સૌથી વધારે અને સૌથી સુંદર કલગી કઈ તમને લાગી તો કે મોરની મોર છે આપણું પ્રિય પક્ષી છે બરાબર મોર છે એ બધાને ગમે છે અને સાથે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે ખબર છે બધાને કે નથી ખબર આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર બરાબર પછી રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ છે ને યાદ છે કે બધા ભૂલી ગયા યાદ છે ને તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર અને પ્રાણી તો કે પ્રાણી છે કયું છે રાષ્ટ્રીય વાઘ બરાબર ને તો બધાએ યાદ રાખજો ત્યાર પછી બીજું છે કે આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે જો તમારી બુકમાં તમને નીચે પક્ષીઓના ચિત્ર આપ્યા છે તો આમાંથી તમે કયા કયા પક્ષી જોયા છે તો જો તમે આ બધા પક્ષી જોયા હશે પણ જે આ એક પક્ષી છે એ તમે નથી જોયું બરાબર ને તો આમાંથી આ વસ્તુ આપણે લખવાનું છે જવાબમાં કે આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે તો કે બધા બરાબર જોયે છે બધા કાગડો જોયે છે કોયલ જોયે છે કાગડ મોર પોપટ એ બધા પક્ષીઓ જોયા છે ત્યાર પછી છે કે તેઓ શું ખાતા હોય છે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે તેઓ શું ખાતા હોય છે કોઈ પણ બે પક્ષી વિશે કહો તો આપણે પક્ષીઓ છે બધા શું ખાતા હોય તો કે દાણા સોરી દાણા અને ચણા ખાતા હોય છે અથવા તો કોઈ એવો અમુક છે કે જે દાણા જેનાથી આ દાણા છે એ લોકો ખાતા હોય છે પછી જે મોર છે એ શું ખાય છે ખબર છે ને બધાને મોર છે એ ખેડૂતનો મિત્ર પણ કહે છે સાપ તો એ જે આ કીટકો જીણા જીણા કીટકો હોય છે એ પણ ખાય છે તો આપણે ચપડી વિશે અને કાગળ અથવા તો કોયલ વિશે લખવાનું છે કે એ લોકો દાણા અને ચણ ખાય છે તેવું મીઠું મીઠું બોલતા